સુરત શહેરના બિલ્ડર વધુ કાતરોડિયાને ધમકાવીને તેની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાતરોડિયા અને વિજય સવાણીને અગાઉ એક પ્રોપર્ટીની લેતી દેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળી વજુ કાતરોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાતરોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા. તો ફોટા અને રીલ્સ કીર્તિ પટેલ અને વિજય સવાણીએ અપલોડ કરી હતી. તો આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયા લાઈવ થઈને અપશબ્દો કહીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મારવા નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી. આ કેસમાં ફરિયાદીને સમાધાન કરવા માટે કાસમાડી પાટિયા ખાતે આવેલ સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી, જાકીર કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાતરોડિયાને કોઈ ઠંડા પાણીમાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડીયોમાં બનાવીને ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ વજુ કાતરોડાએ પૈસા ના આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે ફરિયાદી નાની દીકરીઓ સાથે બળાત્કાર કરે છે તેમજ તેની પોતાના ફોટા ક્યાંથી મેળવી અલગ અલગ લખાણ ની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વજુ કાતરોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી છે. કીર્તિ પટેલ સહિત અન્ય એકમોને વોન્ટેડ જાહેર કર્યા છે. તો પોલીસના હાથે ઝડપાયેલા વિજય સવાણી સામે અગાઉ સુરતના સરથાણ પોલીસ સ્ટેશનમાં 4 ગુના, કામરેજ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો છે. આમ કુલ 6 ગુના વિજય સવાણી સામે નોંધાયા છે. સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામની બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય, જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાતરોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ, જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય, જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માગતા હોય, પરંતુ ફરિયાદીને ઝાંસામાં લેવા માટે આ કામના આરોપીએ જાકીર તથા કીર્તિ પટેલ, જેઓ ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે, તેઓનો સંપર્ક કરી જાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબડા ખાતે આવેલ સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 386, 389, 504 વગેરે તથા આઈપીએફ કલમ 66-67 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI શ્રી MB અવસરોના તથા તેઓના સ્ટાફના વિસ્તાપના PSI શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ 2/6/24 કલાક 20:30 અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ સર્વિસ ચાલુ છે. આ ગુનાની તપાસ રતન કોઈ શ્રી અમાર સોલંકી નામો કરી રહ્યો છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે.
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.